દાખલા નંબર 7 ની અંદર જે આપણે દાખલા નંબર 2 છે કે ત્રણ છે દાખલો છે બધા કે છે દાખલા આગળ છે એકદમ સિમ્પલ અને સાદા દાખલા છે એક વખત ખાલી જે શીખવાડી કે ધ્યાન રાખવાનું અને ઘરે જઈને જરા વિડિયો જોવો તમે ત્યારે બે વખત પ્રેક્ટિસ કરી લેવાનું મોટે ગ્રામમાં એક વખત જોઈ લેવાનું અને એક વખત મોટે ગ્રામમાં સિમ્પલ અને સાદો એકદમ દાખલો છે એટલું તો હાર્ડ દાખલો છે નહીં પછી બીજો દાખલો છે કે તે રીતે છે એની અંદર પૂરો તમને કીધું છે તો ભાઈ યુક્લિડના ભાગાકારમાં પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે લાપની તો કમી આવડે છે હવે ઉપયોગ કરીને શું કરવાનું છે તો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું દર્શાવવાનું છે કે કોઈ પણ ઘન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ ઘન પૂર્ણાંકની સંખ્યા આપણે ધારી લઈશું ગયા વખતે દાખલા નંબર 2 માં જે ધારે પર a એટલે આમાં પણ આપણે શું ધારી લઈશું કે a માત્ર ઘન પૂર્ણાંક કયો હશે a હશે કે કોઈ પણ ઘન પૂર્ણાંકનો આપણે શું કરવાનું છે યાદ કરજો ખાસ વર્ગ કરવાનો છે એ વર્ગ કરવી કે કોઈ પૂર્ણાંક m માટે શું ધારવાનું કીધું છે આમાં આપણને m દાખલા નંબર 2 ની અંદર આપણે q ધારવાનું કીધું તો આમાં આપણે કીધું છે m ધારીશું કે m માટે કેવો સ્વરૂપમાં સાબિત કરી દેવાનું છે તો કે 3m અથવા તો 3m + 1 સ્વરૂપમાં હોય દાખલા નંબર 2 માં આવી ભાજક પૂર્ણાંક q ધારેલો તો આપણે આમાં શું કીધું છે ઘન પૂર્ણાંક ધારી લેવાનું છે અને એનું સ્વરૂપ 3m અથવા તો 3m + 1 સ્વરૂપમાં હોય આવો આપણે લઈ લેવાનું છે તો દાખલા નંબર 6 શરૂઆત કરવી તો કે ઉકેલની અંદર સર્વપ્રથમ આપણને આપેલું છે કોઈ ઘન પૂર્ણાંક જે કોઈ પાકેલો છે એના ધારને કે પાકેલો ધન પૂર્ણાંક કયો હશે એ છે એટલે લખીશ કે ભાઈ ધારો કે કોઈ ધન પૂર્ણાંક એ માટે આપણે શું ધારી લીધું છે ધન પૂર્ણાંકને કે કયા પ્રમેયનો ઉપયોગ કરવાનો કીધો તો કે ભાઈ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય એટલે બીજું કે કહ્યું છે માટે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ જે આપણે બધાને આવડે છે શું છે તો કે ભાઈ આપણે ધારેલો પૂર્ણાંક કયો છે એ તો એ બરાબર એટલે એ એટલે શું તો કે આપણે શું અહીંયા લખવાની છે એ બરાબર બી ક્યુ વત્તા આર કે જ્યાં આર ની કિંમત કેટલી લેવાની છે આપણે યાદ છે 0 કરતા મોટી અથવા તો 0 જેટલી અને લેસ ધેન બી એટલે બી કરતા કેટલી લેવાની છે નાની તો આમાં બી લેવો પડે તો આપણે દાખલા નંબર 2 માં શીખી ગયા હતા ત્યાં 3 વાળું સ્વરૂપ હતું અહીં કેટલા છે અહીં 6 વાળું અહીં કેટલા છે 3 છે બંને રકમ ની એટલે આપણે અહીં બી બરાબર આપણે શીખી ગયા 3 અહીં 4 આપેલા છે 4 લેવા જે આપેલા હોય લેવા અહીં આપણે 3 આપેલા છે એટલે બી બરાબર આપણે લઈશું 10 એટલે આપણને મળશે આર ની કિંમત આર ની કિંમત થશે કેટલી તો કે 0 અથવા તો 0 કરતા મોટી એટલે 0 ની અંદર લઈ લેવાની છે ઇક્વલ છે અને 0 b કરતા નાની તો b આવો કેટલો છે 3 3 કરતા નાની સંખ્યાઓ કઈ કઈ છે કે ભાઈ 1 અને 2 3 ને લેવાના છે એટલે કે થાય ઇક્વલ છે ની સાથે b કરતા લેસ ધેન છે એટલે નાના છે બરાબર તો આપણે આ ની કિંમત કે 0 1 અને 2 કઈ રીતે કે ભાઈ 3 છે 3 એટલે હું આપણો b જેવો લાગે મે લખી દેવાનો કે જ્યાં b બરાબર કેટલો છે 3 છે નેક્સ્ટ સ્ટેપ તો કે ભાઈ જે આર ની કિંમત મળી છે વાત કે અહીંયા આ સૂત્ર અંદર મૂકી તો એ નો તો એ રહેશે બરાબર b ગુણ્યા q તો b આપણે મળી ગયો કેટલો છે અહીંયા 3 હવે લખી દેશે 3 b ની જગ્યાએ કિંમત મૂકી દો 3 સાથે q છે એટલે q પ્લસ પેલા r તો r ની કિંમત પેલા કેટલી હોય 0 તો 3 q + 0 એટલે કેટલો છે આપણે 3 q ઇક્વેશન નંબર આ લખી દો 1 સેકન્ડ ઇક્વેશન બનાવી તો કે એનો તો એ છે બી ની જગ્યાએ તો 3 જ છે કિંમત q ના q આર ની કિંમત અલગ કરી લઈશ કે આ શૂન્ય નથી હવે લઈશ 1 એટલે બી ની સ્કેપ આપણને સરવાળો કરશે નહીં બધાય ના ઇક્વેશન નંબર આપી દેશે 2 અને થર્ડ ઇક્વેશન a બરાબર 3 q ના 3 q પ્લસ હવે આર ની જગ્યાએ કેટલા લઈશ 2 આર ની જગ્યાએ કેટલી લઈશ 2 આ મળશે આપણને ઇક્વેશન નંબર 3 હવે આની અંદર આપણને બે ધારણામાં આવી ભાજ્ય સંખ્યા ગોતવાની દીધી એટલે આપણે અવિભાજ્ય સંખ્યા બે વડે ભાગતા હતા મોટું જે ભાગી હતા તે અવિભાજ્ય કેટલા આમાં શું કરવાનું કીધું છે આપણને કોઈ પણ ઘન પૂર્ણાંકનો વર્ગ કરવાનો કીધો છે એટલે આપણે આ ત્રણ ત્રણ ઇક્વેશનનો શું કરશું વર્ગ તો લખું છું આગળ જે પહેલું ઇક્વેશન છે એનો વર્ગ કેવું તો કે પહેલું ઇક્વેશન છે કેવું કે a બરાબર 3q એટલે આપણે સોલ્વ કરવું 3q તો અહીંયા a નો વર્ગ કરું તો a વર્ગ બરાબર 3 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ થઈ જાય છે 9 એટલે લખીશ 9 અને q નો વર્ગ કરું q વર્ગ બંને બાજુ વર્ગ કરી રાખે આપણે વર્ગ કરવાનું રકમ માં કેવું લખવા માટે હવે આપણને છે
જવાબ તો આ ટાઈમ નો લાવવાનો નથી કીધો આપણે કોઈ પૂર્ણાંક m માટે એટલે m લાવવાનો m વાળો જવાબ લાવવાનો છે કેવો સ્વરૂપ લાવવાનો છે તો 3m વાળો અને 3m + 1 વાળો તો આને 3m સ્વરૂપમાં ફેરવવું હોય તો મારે છે આપણી પાસે અહીંયા આગળ 9 લાવવા છે 3 તો આપણે જાણીએ છીએ કે 9 થી 3 ના ઘડિયામાં આવે ક્યાં આવે તો જુઓ s² 3 3 9 અને આ 3 9 ને ભાગ કરીએ તો 3 3 9 સાથે ગુણાકારના નિશાની કાઢી નાખો ગુણાકાર નિશાની તો 1 થાય q નો સ્ક્વેર c q નો સ્ક્વેર આની અંદર આપણે લાવવું છે 3 વાળો સ્વરૂપ એટલે આ 1 3 ને લેવાનું તો હવે જે આ બંને ગુણાકારની અંદર છે એટલે કૌંસમાં લખી દો એટલે 3 3 q સ્ક્વેર કાઈ કેમ કે ગુણાકારની નિશાની જેટલી કૌંસમાં લખી દેવો છે હવે n² નો a² એટલે 3 ના 3 આ જે કૌંસ મેળવ્યો એ જગ્યાએ હું ધારી લઉં m એટલે કે આપણે 3m સ્વરૂપ લાવું છે 3 આવી ગયું અને જગ્યાએ હું ધારી m ધારી લઈશ એટલે આને 3m આ બધો જવાબ મળી ગયો પણ એ કૌંસ લખી દેવાનું કે જ્યાં m બરાબર આપણે શું ધારેલું છે 3q² છે એટલે પહેલો આન્સર આપણે મળી ગયો a² બરાબર એટલે કોઈ પૂર્ણાંકનો વર્ગ જે આપણે પૂર્ણાંક ધારેલો હતો a એ નો વર્ગ કેવા સ્વરૂપનો મળી ગયો આપણને 3m સ્વરૂપનો મળી ગયો બીજો 3m + 1 સ્વરૂપનો લાવવાનો બાકી છે તો એ બીજો ઇક્વેશન અને બીજા ઇક્વેશન પરથી મળશે તો બીજા ઇક્વેશન નો વર્ગ હોય તો બીજા ઇક્વેશન નો વર્ગ કરો બંને બાજુ તો ઇક્વેશન નંબર 1 કે લખો તો લખી દીએ કે a બરાબર કેવું છે 3q + 1 છે ઇક્વેશન નંબર 2 બંને બાજુ કેટલો વર્ગ બરાબર છે 3q + 1 નો બંને બાજુ વર્ગ કરવો હોય તો અહીંયા a² થઈ જશે અહીંયા કૌંસ ની અંદર 3q + 1 આખા કૌંસ નો સ્ક્વેર એટલે પ્લસ ટેન્શન છે એડ આઈ થિંક એન્ડ એટ થશે નહીં આ ટાઈપ નું ઇક્વેશન આપણે 9મા ધોરણમાં 8મા ધોરણમાં બધા શીખ્યા છે કેવા પ્રકારનું છે તો કે a + b આખા કૌંસ નો સ્ક્વેર આ રીતનું છે આ સૂત્ર આવડતો તો આપણને આનો જવાબ આવડે આમાં હું તો પ્રથમ પદ નો વર્ગ પ્રથમ પદ a છે એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે a ગુણ્યા b વત્તા બીજા પદ નો વર્ગ એટલે કે b નો વર્ગ આ છે આ ટાઈપ નું ઇક્વેશન છે એ આપણે અહીંયા કરી દેવાનું એની જગ્યાએ થીક્યું છે બીજી જગ્યાએ 1 છે અહીંયા એમ કરું એના સ્ક્વેર જગ્યાએ એનો સ્ક્વેર જ હશે પ્રથમ પદ નો વર્ગ એટલે કે 3q નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 3q એટલે 3q ગુણ્યા બીજું પદ b b એટલે કેટલા છે 1 પ્લસ બીજા પદ નો વર્ગ એટલે કે 1 નો વર્ગ સોલ્વ કરી દઈએ આને કે a² નો a² બરાબર કે બરાબર 3 નો સ્ક્વેર 9 q નો q² પ્લસ 2 તેરી 6 એકા 6 3 3 નો ગુણાકાર એક સાથે 2 તેરી 6 6 એકા 6 સાથે ગુણાકારમાં q છે એટલે 6q પ્લસ n નો સ્ક્વેર 1 આ એટલા આ ટાઈપ નો આપણે જવાબ મળશે આપણે આ ટાઈપ નો લાવો નથી આપણે કેવા ટાઈપ નો લાવો તો લાસ્ટ માં 1 છે અને 1 છે ઈ આવી ગઈ આગળ કેવું લાવો છે 3m મતલબ કે આ જે જે સંખ્યા લખી છે એ જગ્યાએ આપણે 3m લાવવાનું છે તો આમાં શું કરીશું તો જોઈએ 9 અને 6 બંને કોના ઘડિયામાં આવે 3 ના એટલે આને સામાન્ય ઘડિયાળ 3 આવે અને બંને માં q છે અને વર્ગ છે અહીં ખાલી થયું છે એટલે q પણ સામાન્ય નીકળશે એટલે મળશે શું આપણને તો કે a સ્ક્વેર બરાબર q સામાન્ય નહીં કાઢી કારણ કે આપણે q ના બદલો તો આપણે આગળ કઈ લાવવાના છે 3 લાવવાનું છે અને q વાળો જે જવાબ આવશે એને આપણે એ ધારી લઈશું એટલે આ બંને માંથી 3 સામાન્ય કાઢી દો 3 ના ઘડિયા 9 ક્યાં આવશે તો કે 3 3 9 q નો q સ્ક્વેર જ લેવાનો પ્લસ ની સાઈન છે એટલે પ્લસ નું પ્લસ 3 ના ઘડિયા સામાન્ય કાઢ્યા છે 3 ના ઘડિયા 6 ક્યાં આવે 3 નું 6 q ના q રેશિયો આની પ્લસ 1 હવે જો મિત્રો 3 આપણે આગળ લાવવાના તો 3 આવી ગયા આ છે કૌંસ કઈ જોતો નથી તો એ જગ્યાએ આપણે શું ધારી લઈશું m લાસ્ટ માં 1 છે પ્લસ પ્લસ 1 આવી ગયા એટલે અહીં બીજો છે a² બરાબર 3 ના 3 આ કૌંસ ની જગ્યાએ ધારી લઈશું m પ્લસ 1 આપો બીજો આન્સર 3m + 1 સ્વરૂપમાં લાવવાનું હતું આવી ગયું લખવાનું જરૂર નહીં આ m કોની જગ્યાએ ધારેલું છે આ કૌંસ ની જગ્યાએ જ્યાં m બરાબર આપણે શું ધારેલ છે 3q² + 2q છે બીજા ઇક્વેશન પર ક્યાં ટાઈપ કરીએ હવે રહ્યું લાસ્ટ ઇક્વેશન 3 નંબર 3 નંબર ના ઇક્વેશન લખો અહીંયા આગળ 3 નંબર ના ઇક્વેશન ની અંદર શું આપણને આપેલું છે રાઈટ 3q a = 3q + 2 આમાં બંને બાજુ વર્ગ કરી દીધો વર્ગ કરવાથી બસ એટલા માટે આ સાઈડ સાઈડ ચેક કરું તો એનો a² થઈ જશે અને આ પ્રકાર નો સ્ક્વેર થઈ જશે 3q + 2 નો સ્ક્વેર સોલ્વ તો આના પછી કી જાય બાકી સાઈડ આવી જશે a² નો a² બરાબર અહીંયા પ્રથમ પદ નો વર્ગ એટલે 3q નો વર્ગ
plus